ચૈત્રી નવરાત્રી છે અને બે વર્ષમાં બે નવરાત્રી મુખ્ય છે, ચૈત્રી નવરાત્રી અને આશ્વિન નવરાત્રી. આ બંનેની અંદર આ માતાજીના બાલ સ્વરૂપ ચૈત્રી નવરાત્રી કહેવાય છે. આ જે ચૈત્રી નવરાત્રી છે પણ ભક્તો દેખાતા નથી, તેથી અફસોસ છે. આ સરકારના તંત્રની અંદર જે નિર્ણય લેવામાં આવે તે અમારે પણ માન્ય રાખવો પડે છે, એટલે વધુ કંઈ કહી શકાય નહીં. પણ જે કંઈ થાય છે તે કોરોનાના રોગના પાછળ છે, જેથી દરેકે એનો સંતોષ માનવાની જરૂર છે. અને મંદિર બંધ છે પણ પૂજા આરતી નૈવેદ્ય અને ઘટસ્થાપન એ બધું જ ચાલુ છે. નિયમબદ્ધ જે કંઈ વર્ષોમાંથી થતું આવ્યું છે એ પ્રમાણે ચાલુ પ્રણાલિકા પ્રમાણે નવરાત્રિનો પ્રોગ્રામ ચાલુ છે, ઘટસ્થાપન થાય છે. દર્શન એકલા ભક્તો આવી શકતા નથી, એટલી જ દુઃખની વાત છે. પણ શું કરી શકાય ભક્તો, હું પણ તમારા વતીથી માતાજીને હરરોજ પ્રાર્થના કરું છું કે જલ્દી જલ્દી કોરોનાથી મુક્ત થઈ આપ બધા દર્શનની અંદર પધારો, એવી મારી આરાધના છે. સાલે એટલે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મા અંબાના દર્શન માટે વિશાળ સંખ્યામાં દર્શનાર્થીઓ પધારતા હોય છે. ચાલુ સાલે કોરોના વાયરસનું સંક્રમણને ધ્યાને રાખીને આજથી એટલે 13 તારીખથી 30 તારીખ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. મંદિરમાં થતી પૂજાવિધિ અને ઘટ સ્થાપનની વિધિ નિયમ મુજબ ભટજી મહારાજ દ્વારા કરવામાં આવશે. વધુમાં જે દર્શનાર્થીઓ અહીંયા આવી શકતા નથી તેઓ ઘરે બેઠા માતાજીની પૂજા અર્ચના કરી શકે માટે આરતીનો જે દર્શન થઈ શકે માટે ટ્રસ્ટ વ્યવસ્થા કરનાર છે, જેથી દરેક માતાજીના ભક્તો ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકે. મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવે છે. તેમ છતાં બી કોઈની બાધા હોય અથવા કોઈ સંઘ આવી ગયું હોય તો શક્તિ દ્વારા આગળથી માતાજીના દર્શન કરશે અને ત્યાંથી જ એમની ધજા અમારા સ્ટાફ દ્વારા મેળવી અને માતાજીના ધજા ચડાવવામાં આવશે. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.